રતન ટાટાનું નામ યસ ઓર નો એમની ઉંમર કેટલી છે અત્યારે અત્યારે ચુમ્મોતેર વર્ષની ઉંમર છે રતન ટાટાની હમણાં અઢી વર્ષ પહેલા એમને કોરસ લીધું સાઉથ અમેરિકાની સૌથી મોટી સ્ટીલ કંપની કોરસ ચોપન હજાર કરોડ રૂપિયા ચૂક્યા ટાટાએ એ ફિફ્ટી ફોર થાઉઝન્ડ કરોડના આપીને કોરસ ખરીદી બિગેસ્ટ ડીલ ઓફ ઇન્ડિયા ઇન્ક ઇન્ડિયન ઇન્ડિયન કોર્પોરેટમાં સૌથી મોટા મોટી ડીલ થઈ એની ફાઇનલ મિટિંગ લંડનમાં ચાલતી હતી દોઢસો જણાની ટીમ રતન ટાટા તરફથી બેઠી હતી દસ સોલિસિટર દસ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ એના દસ જનરલ મેનેજર્સ અને સામે કોરસ કંપનીના એકસો ને સિત્તેર જણા બેઠેલા સામ સામે મિટિંગ ચાલતી હતી એટલે બધા પોઈન્ટ ક્લિયર થાય અને એમઓયુ તૈયાર થયું ને ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે તૈયાર થયું એ અઢારસો પાનાનું તૈયાર થયું એ અઢારસો પાનાની નીચે રતન ટાટા એ સહી કરવાની ખાલી સહી કરે ને રતન એટલે પાંચ અક્ષર અને ટાટા એટલે ચાર રતન ટાટા એટલું લખે ને એટલે ચોપન હજાર કરોડ રૂપિયા ટાટા એ કોરસને આપી દેવાના એ સહીની કિંમત કેટલી એ સહીની જવાબદારી કેટલી એક અમારા એક સહી ઉપર ચોપન હજાર કરોડ ફરી જવાના હતા એ મિટિંગ જે લંડનમાં ચાલી ને ફાઈનલ સિત્તેર કલાક ચાલી એ મિટિંગ સેવન્ટી નોન સ્ટોપ મિટિંગ અને રતન ટાટા જે તાજ ઉપર એટેક થયો ને ઓલ્ડ તાજ જે છ માળની છે ન્યુ તાજ તો પાંત્રીસ ચાલીસ માળની છે જે ઓલ્ડ તાજ છે એમાં છઠ્ઠા માળે રતન ટાટા નો છે ત્યાં વિડીયો કોન્ફરન્સિંગ ઉપર મિટિંગ લાઈવ જોતા હતા રતન ટાટા બોતેર વર્ષની ઉંમરે સિત્તેર કલાક જાગ્યા અને અહીંયા એમની હેલ્પમાં બાર જણાની ટીમ હતી એમાં છ આઈએસ ઓફિસરો કે રતન ટાટા બોતેર કલાક કઈ પિક્ચર જોવાના હતા તમે કોઈ પિક્ચરનો શોખીન હોય ને આમ ખૂબ પિક્ચરનો શોખીન હોય ફેવરેટ એક્ટર એક્ટ્રેસ હોય ને અંદર તો એ ત્રીજું પિક્ચર સળંગ ના જોઈ શકે દેખાય એમાં એને કંઈ કરવાનું બુદ્ધિ ચલાવવાની બેઠા બેઠા જોવાનું છે મજા લેવાની છે ને તોય પછી આપણે કંટાળી જઈએ થાકી જઈએ તો આ તો સેવન્ટી આવર્સ તે જ બુદ્ધિ ચલાવવાની એક મુદ્દો જે ચર્ચા થતો ને એ રતન ટાટા કે આ મુદ્દામાં આમ પૂછો આ મુદ્દાનું આ ક્લિયર કરો એટલે તરત એનો આઈએસ ઓફિસર નોટ કરે તરત ટાઈપ કરે મેલ સીધો લંડન ચાલુ કોન્ફરન્સ જાય ત્યાં બે સેક્રેટરી એવા હોય કે જેને આ જ કામ માટે ઉભું રહેવાનું કે રતન ટાટાનો શું ઓપિનિયન આવે છે બોમ્બેથી એ જ મેલ લેવાનો જે વ્યક્તિના હોય પહોંચાડવાનો તે જ મિટિંગ ચાલતી હોય સિત્તેર કલાક ખાલી મગજ ચલાવું ને મગજ નહીં તમને ખાલી જાગવાનું કેતો સેવન્ટી આવર્સ ઇઝ ઓલમોસ્ટ થ્રી ડેઝ એન્ડ થ્રી નાઇટ બોતેર કલાક ચોવીસ તરી બોતેર બોતેર કલાક ખાલી જાગવાનું કેટલું તેજ મગજ ચલાવવાનું જવાબદારી હતી એક મુદ્દો ખોટો લખાઈ જાય એવો હોય મને એક શબ્દનો ખ્યાલ એટલે ભવિષ્યમાં લોસ ઉટ થાય છે તો સો મિલિયન ડોલરનો નાની જવાબદારી કહેવાય બોતેર વર્ષની ઉંમરે સિત્તેર કલાક રતન ટાટા જાગ્યા પછી એમઓયુ તૈયાર થયું એમઓયુ તૈયાર થયું એટલે વચ્ચે પછી આરામ થયો સિત્તેર કલાક પછી સુતા પછી ઉઠ્યા ને ત્યાં સુધી મેં એમઓયુ તૈયાર થઈ ગયું અઢારસો નું એમઓયુ રતન ટાટા એ અઢી દિવસમાં બાર વખત વાંચ્યું આપણે કાર્યકર છીએ ને તો કે આજ તો સભમજી ના થયું મોડુંથી વતના નહીં વંચાય થાય છે કે નથી થતું એવું કે જયારે રહી ગયું પાંચ સ્વામી ની વાતો વાંચવાનું રહી ગઈ હવે કાંઈ એમાં કરવાનું હતું પાંચ સ્વામીનું વાતો બાથરૂમ જઈને બહાર આવે ને હોવા જાય ત્યાંથી ઉભો પાંચ વાતો વંચી જાય બહુ થાકી ગયો છું ને એટલે આજે વત્તમ સાયના તો નહીં વંચાય આપડા માંથી કોણ ઉંમર બોતેર વર્ષની છે એમ કહો કોઈ ની ખરી એક પેલા કાગ બેટા પાછળ કેટલા ની છે ઇકોતેર ચાલે છે તું કા માગણી ઊંચી કરી મેં નું પૂછ્યું વાંધો નહીં પણ નજીક છો સારું કહેવાય એકોતેર વર્ષે કાર્યકર તરીકે અહીં બેઠા જે મોટી વાત કહેવાય પણ આપણામાંથી કોઈની એટલી ઉંમર નથી રતન ટાટા જેટલી એટ ધ એજ ઓફ સેવન્ટી ટુ સિત્તેર કલાકની મિટિંગમાં બેસવું એટલે નોન સ્ટોપ અને મગજ ચલાવવાનું એમઓયુ અઢારસો પાનાનું અઢી દિવસમાં બાર વખત વાંચ્યું કેવી રીતે વાંચતા હશે અઢારસો પાના બાર વખત વાંચવા એટલે કેટલા પાના થયા લગભગ આઈ થિંક હા લગભગ એકવીસ હજાર પાના થયા સાડી એકવીસ હજાર પાના સાડી એકવીસ હજાર પાના એ ફોર સાઈઝના કોઈને વાર્તાઓ વાંચવાનું કીધું ને તો એના વાંચીએ કે બોલો ખાલી વાર્તા વાંચવાની તો આ વાર્તા નથી વાંચવાની એક એક શબ્દ ઉપર આમ ધ્યાનથી કોન્સન્ટ્રેટ કરવાનું હતું આ ક્યાં તો લીગલ ડોક્યુમેન્ટ બધા એક શબ્દ જો ખોટો વપરાઈ ગયો તો પ્રોબ્લેમને પાર નહીં અને પછી સાઈન કરી રતન ટાટા ચોપન હજાર કરોડ ટ્રાન્સફર થયા એ સાઈન ની જવાબદારી કેટલી